हेलो डियर स्टूडेंट, आज आप स्टार्ट करिए स्टैंडर्ड 9 सब्जेक्ट मैथ्स चैप्टर नंबर 1। लास्ट वीडियो लेक्चर में आप उदाहरण नंबर जो 11 जे आप विपुल दर्शिता पद्धति थी आप जोई गया था, तो आजना लेक्चर में आप एक्सरसाइज 1.4 जे छे एमां तमने बे एक्जाम्पल आपेला छे, तो आजना वीडियो में आप एक्सरसाइज 1.4 जे छे सॉल्व करवानी छे। तो सौ प्रथम आप जुए क्यों अंक दर्शावानो छे, तो कि विपुल यानी कि क्रमिक विपुल दर्शिता पद्धति की मदद की संख्या रेखा पर 3.765 जे छे आप दर्शावाना छे। तो जटली संख्या आपेली हो एटली तमारे शू दौर नाखवानी, संख्या रेखा दौर नाखवानी, एटले आपणुं काम पूरु। क्लियर? तो सौ प्रथम आप जुए तो पहलो अंक कोण छे, तो पहलो अंक आप 3 लावानी कोशिश करवानी। तो 3 तो तमने ख्याल छे विद्यार्थी मित्रों के सपोज हूँ हवे अहीं आई थी बात करिए, तो सपोज हूँ हवे अहीं 0 लई लो, बराबर। तो अहीं आपणे 1 सेंटीमीटर जो आप स्केल में आप लेता हो तो तमने ख्याल छे अहीं 1 आवशे, पछी अहीं 2 आवशे, अहीं 3 आवशे, जेम जेम आगळ जता जशुं एम बधी आ धन पूर्णांक संख्या आवशे अने डाबी बाजु जशुं एम बधी ज ऋण संख्या आवशे। आ बधी ज तमने विद्यार्थी मित्रों ख्याल छे। क्लियर? तो आ संख्या रेखा उपर आपणे दर्शाई दीधुं। तो हवे तमने एम थाय के अहींया जे छे पेला 3 point something छे, जो 3 पछी छे तो 4 तो नथी ने पॉइंट पहला, तो 3 point something छे, तो ए क्यां आवशे? तो के 3 अने 4 नी शुं आवशे? वच्चे आवशे। तो आने हवे आपणे विद्यार्थी मित्रों शुं करशुं, हवे आ बंने वच्चेनी ज संख्या छे, बराबर। तो अहीं एक सीम्पल सादू આપણે શું કરી નાખશું, એક ગોળ રાઉન્ડ કરી નાખશું, જેથી કરીને તમને બધાને શું ખ્યાલ આવી જાય કે આપણી જે સંખ્યા જે છે એ કોની કોની વચ્ચે આવવાની છે, તો કે 3 અને 4 વચ્ચે। થઈ ગયું ફર્સ્ટ ક્લાસ। હવે આપણે શું કરશું, તો હવે આને શું કરીએ, ઝૂમ આઉટ કરીએ। ઝૂમ આઉટ ધેટ મીન્સ કે શું, તો હજી આના આપણે ભાગ પાડીએ, હજી ભાગ પાડીએ। તો હવે આપણે શું કરશું, ફરી વખત સેમ ટુ સેમ આવી જ તે આપણે ખ્યાલ હતો ભાઈ લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં તો આપણે કીધું છું કેટલી સંખ્યા છે, 1 2 3 4, તો 4 સંખ્યા રેખા દોરવાની, તો 1 સંખ્યા રેખાનું કામ પતી ગયું। હવે આપણે સેમ ટુ સેમ એવી જ રીતના એક બીજી સંખ્યા રેખા દોરીએ, તો જુઓ સેમ ટુ સેમ એની એની નીચે આપણે એટલી જ આપણે શું દોરીશું, એટલી જ લંબાઈની સંખ્યા રેખા। ચલો ક્લિયર દોરાઈ ગઈ। હવે આપણે શું કરવાનું છે, તો કે હવે જે 3 જે છે એ 3 ક્યાં લખી નાખવાના છે, અહીં લખી નાખવાના છે, 3 ક્યાં લખી નાખવાના, અહીં। દેટ મીન્સ કે આપણે કોઈ પણ સંખ્યાને 3 લખવું હોય તો એનું આમ પણ લખી શકું, 3.0 પણ લખી શકું। હવે આપણે આને શું કરવાનું છે, 10 પાર્ટ પાડવાના। તમને એમ સાહેબ કેમ આડાહાડો આપણે પાર્ટ પાડશું, તો તમે એવું લાગે તો તમે માપ પણ લઈ શકો છો, જો આ રીતના તમે માપ પણ લઈ શકો છો કે ભાઈ આ 1 સેન્ટીમીટર છે, તો 1 અહીંયા આવશે, 1 અહીંયા આવશે, 1 અહીંયા આવશે, 1 અહીંયા, તો એ રીતના તમારે ટોટલ કેટલા પાર્ટ પાડવાના છે, 10 પાર્ટ પાડવાના છે। ક્લિયર? તો જો 1 સંખ્યા અહીંયા આવશે, 1 સંખ્યા આપણે જોઈએ કે 1 અહીંયા આવશે, 1 અહીંયા આવશે, 1 અહીંયા, 1 અહીંયા, તો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને આ થઈ ગઈ 10। ક્લિયર? તો જો આ 3.0 હોય તો તેની પછી આપણી પાસે કઈ સંખ્યા આવશે, તો કે 3.1 આવશે। એની બાજુમાં છે એ કઈ સંખ્યા આવશે, તો કે ભાઈ 3.2 આવશે। થોડાક આપણે નાના અક્ષરે લખશું અથવા આપણે આનું ડિસ્ટન્સ છે ને એ થોડુંક વધારી દઈશું, ક્લિયર, તો પણ આપણે વ્યવસ્થિત રીતના ખ્યાલ આવી જશે। આ કેટલું આવશે, તો કે 3.3 આવશે, આ 3 કેટલું આવશે, 4, આ 3.5, આ 3.6, 3.7, 3.8, 3.9 અને 3.9, એટલે હવે અહીં તો તમારી પાસે શું આવશે, 4.0, યાની કે આ જે 3 હતા એ 3 મેં ક્યાં લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખી નાખ્યા, અને આ 4 હતા એ 4 મેં ક્યાં લખી નાખ્યા, અહીંયા લખી નાખ્યા। ક્લિયર? તો આ જ રીતના તમારે દર્શાવવાનું છે। હવે આપણો 3 તો પોઈન્ટ પતી ગયો, હવે 3 પછી કોણ છે, 7, તો જોજો જી 3.1 3.2 3.3 3.4 5 6, યસ અહીંયા રહ્યો જોઈએ 3.7। હવે 6, તો કે 3.7 અને 3.8 વચ્ચે 3.76 આવશે। ક્લિયર? તો કોની કોની વચ્ચે આવી ગયા, 3.7 અને 3.8। તો ફરી વખત અહીંયા આપણે નાનકડું શું કરી નાખશું, ગોલ રાઉન્ડ કરી નાખશું, જેથી કરીને હવે આપણને ખ્યાલ આવે કે આપણે કોને ઝૂમ આઉટ કરવાનું થશે। ક્લિયર? તો આ સિમ્પલ સાદું આપણે કરી નાખ્યું ગોલ રાઉન્ડ, બરાબર। તમારી પાસે કોઈ સાધન હોય તો એનાથી તમે કરી શકો છો। ચલો એક કામ પતી ગયું, ફરી વખત સેમ ટુ સેમ
આપણે શું દોરીશું? તો કે સંખ્યારેખા દોરીશું. ચલો ફરી વખત આપણે સંખ્યારેખા દોર નાખીએ. યસ, સંખ્યારેખા દોર નાખીએ. પછી આપણે શું લઈશું? માપ લેવાનું છે ને. ઓકે ચલો, સૌ પ્રથમ અહીં કયો પોઈન્ટ છે? 3.7. તો એ 3.7 અહીં દર્શાવી જો. તો અહીં મેં દર્શાવી દીધા 3.7. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક છે ને દૂર દૂર થોડાક માપ લેશું, જેથી કરીને આપણે શું થશે કે આખે આખું વ્યવસ્થિત રીતના કામકાજ, યાની કે જે નંબર જે છે એ આપણે વ્યવસ્થિત રીતના આપી શકીએ. બરાબર? ચલો તો અહીંથી એકથી આપણે થોડુંક લઈ લઈએ છીએ. અહીંયા પછી એક અહીંયા, પછી એક અહીંયા, અહીંયા 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 અને અહીંયા. ક્લિયર? ઓકે ચલો, હવે અહીંયા મારો એક આવશે, એક અહીંયા. અહીંયા થોડાક ટપકા કરી નાખીએ, જેથી કરીને તમને બધાને ખ્યાલ આવી જાય કે આપણે કઈ રીતના કરીએ છીએ. કેટલા ટપકા કરવાના છે? આ 3.7 મુકાઈ જાય, પછી 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 1 ક્યાં આવશે? અહીંયા આવશે. ચલો તો હવે હું છે ને એને થોડુંક ત્રાંસું લખું છું, જેથી કરીને આપણને શું ખ્યાલ આવી જાય કે આપણે એને અલગ અલગ દર્શાવી શકીએ. ચલો કઈ રીતના? તો કે જો આ 3.7 જે છે તો એને હું આમ લખી શકું કે ભાઈ 3.71 તો એની પછીનો જે અંક આવશે એ શું આવી જશે? અહીંયા તમારી પાસે 3.71, યાની કે 3.71. અહીંયા કોણ આવશે? તો કે 3.72. અહીંયા કોણ આવશે? તો કે 3.73. જો આવશે ને, અહીં કાંઈ ન હોય તો 70, 71, 71, 72, 73. પછી અહીં કોણ આવશે? 3.74, 3.75, 3.76, 3.78, 3.79 અને અહીંયા કોણ આવશે? 3.80. ક્લિયર? તો જો મેં થોડુંક ત્રાંસી લખી નાખ્યું છે જેથી કરીને તમને બધાને ખ્યાલ આવે. તો આ જે પોઈન્ટ મેં ક્યાં લખ્યો? 3.7. તો કે 3.7 અહીંયા, તો લાઈન ડ્રો કરી દો. હવે 3.8 ક્યાં લખ્યો છે? તો કે અહીંયા, એને આપણે લાઈન ડ્રો કરી દો. એના આપણે શું કર્યા? 10 પાર્ટ પાડી દીધા. હવે 3.7 તો જોવાઈ ગયો, હવે આપણે કોણ જોવાનો? 3.76 ક્યાં છે? તો કે અહીંયા રહ્યો 3.76. એક અહીંયા, અને હવે એ કોની કોની વચ્ચે આવશે? 3.76 અને 3.77. તો અહીંયા પણ આપણે શું કરી નાખશું? એક નાનકડું ફર્સ્ટ ક્લાસ આછું એક ગોલ રાઉન્ડ, જેથી કરીને આપણે આને દૂરબીનથી થોડુંક ઝૂમ આઉટ કરી શકીએ. બરાબર? હવે એક લાસ્ટ બાકી છે. તો જો 1, 2, 3 આવી ગયું, 1, 2, 3 આવી ગયું, એક પાંચમા નંબર બાકી છે. તો પાંચમા નંબરની ફરી વખત આપણે એક શું દોર નાખીએ? સંખ્યા રેખા દોર નાખીએ. બરાબર ને? ચલો ફટાફટ આપણે સંખ્યા રેખા દોર નાખીએ. હવે એ સંખ્યા રેખા ઉપર આપણે શું નામ આપવાનું છે? તો કે આને 3.76. અહીં શું આવશે તમારી પાસે? તો કે 3.76. હવે આને આપણે કેટલા ભાગ પાડવાના કીધા? મેં તમને 10 પાર્ટ પાડવાના છે. ક્લિયર? તો સેમ ટુ સેમ આપણે કેટલા પાર્ટ પાડી દઈએ? 10 ભાગ પાડી દઈએ. તો આ થઈ ગયું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો જો અહીંયા અહીંયા જે બિંદુ આવશે એ કોણ આવશે? તો કે તમને ખ્યાલ છે અહીંયા મારી પાસે કેટલું આવ્યું? 3.76. તો એને 760 લખી શકું પોઈન્ટ, પછી તો આપણે મીંડા ઉતારી શકીએ. તો આ થઈ ગયા 3.760. બરાબર? તો અહીંયા જે બીજું જે પોઈન્ટ આવશે એ શું આવશે તમારી પાસે? તો કે 3.761, પછી 3.762, 3.763, 3.764, 3.765, 3.766, 3.767 અને હજી એક આવી ગયું 3.768, 3.700. હવે અહીંયા કેટલા આવી ગયા? 69. અને લાસ્ટમાં કોણ આવશે? 3.770, યાની કે આપણે શું લખી શકીએ? 3.77. તો જો 3.76 ક્યાં હતું? તો કે અહીંયા હતું 3.77, યાની કે 3.77 ક્યાં હતું? અહીંયા હતું. તો એને આપણે શું કરી નાખ્યા? સિમ્પલ વેથી છૂટા પાડી દીધા. હવે આપણે શું કરીએ? તો કે હવે આપણે કોને ડ્રો કરવાનું છે? તો કે તમે જોઈ શકો છો 3.765. ચલો 3.765
तो आज ये संख्या रेखा ऊपर नो बिंदु छे ए ई बिंदु सूं डिनोट करे छे 3.765। चलो विद्यार्थी मित्रों ख्याल आ गयो तुमने कई रीतना, तो आज रीतना हवे आपणे नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर 2 જોઈએ। ओके चलो चलो विद्यार्थी मित्रों नेक्स्ट क्वेश्चन तरफ जाइए। तो कि क्रमिक विपुल दर्शता पद्धति की मदद थी संख्या रेखा पर 4.26 नो बार ने 4 दशांश स्थल सुधी दर्शावानू छे। कितला दशांश स्थान सुधी? तो कि 4। तो पॉइंट पछी कितला अंक लई लेवाना? खाली 4, यानी कि 24 नू रिपीटेशन थाय छे। दैट मीन्स के खाली आपणे कितला लेवाना छे? 4 द अंक लेवाना छे, बराबर। तो जो मैं ऑलरेडी कितला अंक छे? 1 2 3 4 5। तो आपणे याद राखवानुं के 5 संख्या रेखा जे छे आपणे दोरवानी थशे। तो सौ प्रथम पहला 4 पॉइंट छे तो कोनी कोनी वच्चे आवशे? 4 अने 5 नी वच्चे आवशे, बराबर। हवे एने शुं करी नाखवानुं छे? तो कि एने सौ प्रथम एनी वच्चे आवशे। देट मीन्स के अहीं जे पेलू जे बिंदु लउं छुं एनी साथे हूँ जोड़ी दऊं। तो अहीं मारी पासे कोण आवी गयुं? 4 आवी गयुं। हवे आपणे शुं करता सा? काई न होय तो काई नहीं, पण 10 भाग करवाना छे एटले शुं आवे? 4.0 आपणे लखी शकीए। हवे आना एक्झेक्टली आपणे केटला भाग करी नाखीए? 10 भाग करी नाखीए। कई रीतना? तो कि 4.1, 4.2, हवे तो आपणे बधाने ख्याल ज छे, बराबर ने? 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને અહીંયા કોણ આવશે? 5 આવશે। ઓકે તો 5 આવશે, તો 4 અને 5 ને અહીંયા આપણે શું કરી નાખીએ છીએ? જોઈન્ટ કરી નાખીએ। ચલો ચલો ક્લિયર થઈ ગયું આટલું, બરાબર। હા, અહીંયા તમારે આમ કરીને આમ ગોલ્ડ રાઉન્ડ દોરવું હોય તો તમે વ્યવસ્થિત રીતના ગોલ્ડ રાઉન્ડ પણ તમે દોરી શકો છો, એટલે તમને વધારે બધાને ક્લિયર થઈ જાય। ઓકે, તો હવે જો ફર્સ્ટ જે 4 જે છે એ દર્શાવાઈ ગયો, હવે આપણે કોને દર્શાવવાનો છે? 4.2ને। તો હવે આમાં જોવો તો 4.2 ક્યાંય રહ્યા? તો કે અહીં રહ્યા। એ કોની કોની વચ્ચે આવશે? 4.2 અને 4.3ની વચ્ચે આવશે। તો સૌ પ્રથમ આપણે શું કરીએ? 4.2ને નીચેની સંખ્યા રેખા ઉપર ડાયરેક્ટ પહેલાં અહીંયા આપણે જો ડ્રો કરી નાખીએ, એટલે કે અહીંયા કોણ આવી જશે મારી પાસે? 4.2, અને 10 પોઈન્ટ લઈ લો, પછી સેન્ટીમીટરના માપ લીધા હોય તો સેન્ટીમીટર લઈ લેવાનું। 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો છેલ્લે અહીંયા કોને દર્શાવી દેવાના તમારે? 10, યાની કે 3 4 પોઈન્ટ 3 છે એને મેં અહીંયા ડ્રો કરી દીધા, બરાબર। તમારે અહીંયા કદાચ ગોલ્ડ રાઉન્ડ દોરવું હોય તો પણ તમે વ્યવસ્થિત રીતના ડ્રો કરી શકો છો। ચલો, હવે 4 પોઈન્ટ તો કાંઈ ન હોય તો અહીંયા કોણ હોય? 0 હોય, યાની કે 4.20 આપણે આને લખી શકીએ। તો હવે આ જે સંખ્યા છે એ ક્યાંથી સ્ટાર્ટ થઈ જશે મારી? તો કે 4.21, 4.22, 4.23, 4.24, 4.25, પછી કોણ આવશે? તો કે 4.26, 4.27, 4.28, 4.29 અને અહીં કોણ આવશે? 4.30, યાની કે 4.3 જે આપણું અહીં હતું એ અહીંયા આવી ગયું। હવે આપણે નેક્સ્ટ કયો સંખ્યા લેવાની છે? તો કે 6। તો કે 4.26 ક્યાં આવે છે? તો કે 4.26 અહીંયા રહ્યા મારી પાસે 4.26, ક્લિયર। તો 4.26 અને કોની વચ્ચે આવશે? 4.27ની વચ્ચે। તો પાછી એક સંખ્યા રેખા દોરો કે જેમાં ફર્સ્ટ પોઈન્ટ જે છે એ કયો આવી જશે? 4.26, અને જે 10 પોઈન્ટ પછી આપણે પોઈન્ટ પછી કેટલા લઈ લેવાના છે અહીંયા? અહીંયા સપોઝ હું આને દર્શાવી દઉં, સૌ પ્રથમ પહેલાં આને દર્શાવી દેવાનું, એટલે શું છે કે આપણે મિસ્ટેક પડશે નહીં। 4.26 પછી 10 ટપકા મૂકી દેવાના સેન્ટીમીટર, 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો જ્યાં છેલ્લું છે ત્યાં આપણે 4.27 જે છે, કેમ કે એની વચ્ચે જ આપણે આવવાનું છે, તો એને આપણે કરી નાખીએ ડ્રો। અને અહીંયા તમે વ્યવસ્થિત રીતના નાનકડું ગોળ સર્કલ દોરી શકો છો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવી જાય કે આ જે છે એ શું દર્શાવે, કઈ સંખ્યા દર્શાવવા માગે છે, બરાબર। ચલો, 4 પોઈન્ટ આપણે દર્શાવી દીધું, હવે આપણે શું કરશું? તો કે અહીંયા સપોઝ પોઈન્ટ કહેલા આવે, 0 મૂકી દેવો, એટલે કેટલા લખી શકું? 260 લખી શકું કે ના લખી શકું? હવે આપણે શું કરવાનું છે? તો કે તેને ફરી વખત પાછું 1થી લઈને ચાલુ કરી દેવાનું। કઈ રીતના? તો કે જો 4.260 છે તો આપણે કઈ રીતના લખી શકીએ? 4.261, 4.262, 4.263, 4.264, 4.200 કેટલા આવી જશે હવે તમારી પાસે? 265, પછી અહીં કોણ આવશે? તો કે 4.265
266, 4.267, 4.268, 4.269 અને 4.270, યાની કે શું આવી ગયું 200, યાની કે 2.7. જે તમે હમણાં અહીંયા 4.27 જે દર્શાવ્યું તેને શું લખી શકો? 4.270. ઓકે ચલો, લાસ્ટ હવે જે આપણે જોઈ લઈએ કયો અંક બાકી છે, તો કે 2, 4.262. ચલો છે ક્યાંય? યસ, અહીં રહ્યો 4.262. કોની કોની વચ્ચે આવી જશે આપણી પાસે? તો કે 262 અને 263. ચલો તો આ 262ને આપણે અહીંયા ફર્સ્ટ દોરી દઈએ અને નામ લખી નાખીએ કે ભાઈ 4.262. હવે 10 ટપકા લઈ જાઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 મેં ઓલરેડી ડ્રો કરી નાખ્યા, જેથી કરીને આપણે ઝડપથી તેને સમજી શકીએ. હવે આને આપણે શું કરી નાખવાનું છે? ફર્સ્ટને આ લાસ્ટ આ બંનેને આપણે શું કરી નાખવાનું છે? ઇઝીલીથી જોઈન્ટ કરી દેવાનું છે. ચલો થઈ ગયું જોઈન્ટ. ચલો અહીંયા તમે ગોલ રાઉન્ડ પણ દોરી શકો છો, કેમ કે આને આપણે ઝૂમ આઉટ કરીને આ આપણે સંખ્યા લખવાની છે. તો ફરી વખત 4.262 હતા, તો હવે એને શું લખી શકું? 2620 લખી શકું, ના લખી શકું? બસ પછી હવે એક એક સંખ્યા જે છે વધારતા દઉં. 2620 છે, યાની કે 2620 છે, તો આપણે કેટલા લખી શકીએ? 2621. પછી અહીં કોણ આવી શકે? 4.2622, જોયું ને? 20, 21, 22. પછી 4.26, 23. 4.26 યાની કે 2624. 4.2625. પછી આપણે શું લખી શકીએ? 4.2626. 4.2627. 4.2628. અને અહીંયા કોણ આવશે? 2629. અને અહીં કોણ આવશે? 4.2630. ક્લિયર? ઓકે, હવે તમને કયો દર્શાવવાનું કીધો છો? તો તમે જોઈ શકો છો તમને કયો દર્શાવવાનું કીધો છે? 4.2626. તો આમાં તમને ક્યાં દેખાય 4.2626? તો કે જો અહીંયા રહ્યો, આ તમારે જે દર્શાવવાનો હતો એ અંક આવી ગયો. યાની કે આને સપોઝ હું નામ આપી દઉં બિંદુ એ, તો આ એ બિંદુ જે છે એ મારું શું દર્શાવે છે? 4.600 યાની કે 2624. અહીં લખવું હોય તો લખી નાખવાનું કે અહીં સંખ્યા રેખા પરનું બિંદુ એ 4.2626 દર્શાવે છે. દર્શાવે છે ને વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી. તો આ હતી તમારી વિપુલ ક્રમિક વિપુલ દર્શતાની પદ્ધતિની મદદથી આપણે કોઈ પણ જે અનંત આવૃત જે છે દશાંશ અભિવ્યક્તિ સમય સંખ્યાની, તો એને આપણે કઈ રીતના દર્શાવી શકીએ છીએ, તો એની હતી આ આખી આખી પ્રોપર મેથડ. તો આપણે એક્સરસાઇઝ 1.4 જે છે એ અહીંયા આપણે કરીએ છીએ સંપૂર્ણ કમ્પ્લીટ. ઓકે ચલો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.